વિરામ બાદ આગળ વાત કરીએ અંબાજીની. અંબાજી મંદિર ખાતે નૈનિશા સોનીએ માતાજીના દર્શન કર્યા. અંબાજી મંદિર ખાતે નૈનિશા સોનીએ માતાજીના દર્શન કર્યા. અંબાજી મંદિર ખાતે નૈનિશા સોનીએ માતાજીના દર્શન કરી નૈનિશા એ ગ્લેમ એન્ડ એલિજન્સ કોન્સ્ટન્ટ 2021માં વિજેતા બની ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. અંબાજી ખાતે નૈનિશા સોની પોતાની ટ્રોફી અને ક્રાઉન લઈને માતાજીના ચરણોમાં મૂકીને ધન્યતા અનુભવી હતી. હેલો, નમસ્તે. મારું નામ નૈનિશા સોની છે, ફ્રોમ અમદાવાદ. એન્ડ આઈ એમ ઇન્ડિયન. ઓર સબસે પહેલે સૌથી પહેલાં હું KP2 પ્રોડક્શન અને ફેન્ટા એસોસિએશનને થેન્ક યુ કહેવા માગું છું કે જેને મને કાબિલ સમજી આ ક્રાઉનની. સો એની માટે થેન્ક યુ સો મચ. હવે આ 7 વર્ષથી હું બહુ સ્ટ્રગલ કરી રહી હતી અને એક વિશ્વાસ હતો મારી ઉપર, એ હોપ ઉમ્મીદ કદી છોડી નથી મેં. સો એક હતું કે ક્યારે પણ હું લાઈફમાં એક ટાઇટલ જીતું અને મિસ ઇન્ડિયાનો ટાઇટલ મને મળ્યો તો મારી માટે બહુ ખુશીની વાત છે અને બહુ જ પ્રાઉડની વાત છે મારી માટે. અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. KP2 પ્રોડક્શન અમદાવાદ આયોજિત અને દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડના સહયોગથી નેશનલ કક્ષાની ફેશન ઇવેન્ટ ગ્લેમ એન્ડ એલિગન્સ 2021માં વિનર બની ગુજરાત અને દેશનું નામ નૈનિશા સોનીએ રોશન કર્યું છે અને હજુ પણ આગળ જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. રિયા સોલંકી, ZSTV, અંબાજી.